સુરતમાં ફરી વ્યાજખોરોને મેદાને આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે ગરીબોને રંજાડવાનું શરૂ કરાયું છે. વાત છે ડિંડોલી વિસ્તારની, જ્યાં મહિલા પોલીસે વ્યાજખોર બુટલેગર મહિલાએ મકાન પચાવી પાડ્યો હોવાની રાવ સાથે પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સિલ્વરનગર ભેસ્તાન ખાતે રહેતી સુનિતા રામ નારાયણ શુક્લા નામની બુટલેગર મહિલા દ્વારા બે ગરીબ પરિવારની મહિલાઓના મકાન પચાવી પાડીને ખોટી ફાઇલ બનાવી વેચી નાખી હોવાની ફરિયાદ સાથે પોલીસ કમિશનર કચેરીએ પહોંચી મહિલાઓએ આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી, જેમાં મહિલા કવિતા પ્રકાશ બહેરાએ જણાવ્યું હતું કે સુનિતા શુક્લા પાસેથી તેણે ₹50,000 વ્યાજે લીધા હતા. તેના બદલે તેણે મકાનના કાગળિયા આપ્યા હતા. જ્યારે રૂપિયા વ્યાજ સહિત પાછા આપ્યા હતા ત્યારે તેઓએ મકાનના કાગળિયા માંગતા મહિલા બુટલેગર તેણે પરત નહીં આપી અને ગુંડાઓની ધાક ધમકી આપી ઘર પચાવી લીધું હતું. કવિતાબેન પોતે આંખોથી જોઈ શકતા નથી. જ્યારે બીજી ફરિયાદી મીના નયન શાહનું મકાન પણ ગુંડા તત્વ દ્વારા કબજો કરી લીધો હતો અને ખોટી ફાઇલ બનાવી તે મકાન અન્ય વ્યક્તિને વેચી નાખ્યું છે. મહિલા બુટલેગર અને તેના ગુંડાઓને પોલીસનો સારો સપોર્ટ હોવાથી બંને મહિલાઓ દ્વારા ફરિયાદ કરાઈ હોવા છતાં પણ કોઈ કાર્યવાહી નહીં કરાતા ન્યાય મળે તે માટે પોલીસ કમિશનર આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી. કવિતા જી, ક્યા હુઆ આપકા મકાન કિસને કબજે કિયો ઓર ક્યું? શુક્લા બહેન ને કિયા હે. હમ ઉનસે 50,000 રૂપિયા લિયે થે, ફિર હમને ઉનકો દે દિયા બિયાજ સુધા પૂરા પૈસા, ઓર ફિર ઉનને હમારા કાગજ ફાઇલ ઉનને નહીં દે રહી હમે પૈ હમારા રૂમ કા. ક્યા બોલતે હો? વો બોલતે હૈ કે નહીં દેંગે હમારા રૂમ હૈ, और हम हमारा रूम था तो अपना लिए हैं, और फिर जब हम बोलने जाते हैं तो हमसे झगड़ा करते हैं, गाली गलौज देते हैं और धमकी देते हैं. पुलिस में आपने कंप्लेंट किया? हाँ, पहली बार किया था पर किसी ने नहीं, क्योंकि वो पैसा खिला के बन दाब देती है केस. अभी आप कमिश्नर में आए, क्या चाहते हो आप? हम यही चाहते हैं कि हमारा रूम हमें मिलना चाहिए, क्योंकि हम गरीब हैं, हमारे 4 लड़की है और हमें दिखता नहीं आँखों से. जिन्होंने आपका मकान, उनका पूरा नाम क्या है? सुनीता शुक्ला. क्या काम करते हो? कौन? वो दारू के धंधा, वही मकान के लिए. क्या क्या हुआ था, किसने आपका मकान कब्जा किया? वही मीना सुनीता ने. क्यों किया, किस तरह से किया? हमारी दोस्ती थी तो वो बोलती थी हाँ दे देगी 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 कुछ तेरे को, और लगाए गए हम लोग और तेरे को दे देगी ऐसा बोला है. बाद में मांगने गए तो सब हाथ में लोग को मारने हमारे घर पे आ जाते मारने के लिए. अच्छा, आपका मकान किस तरह से बेच दिया उसने? मकान कैसे मालूम पड़ा आपका मकान बिक गया? मालूम बाद में पड़ा है ना साहब, बाद में पड़ा है, अभी नहीं मेरे को नहीं मालूम. वो फाइल बनाया, कैसे बनाया आपका फाइल? आपने साइन किया कहीं पे? नहीं, साइन नहीं करी. मैंने साइन करी, मेरे आदमी ने नहीं साइन करी, तो हमको कहीं पता ही नहीं है. तो दूसरे का फोटो लगाया, उसने दूसरे की साइन ली है मेरे आदमी के नाम पर. मेरा आदमी बोल के मीना बोल के फोटो लगाया, हमने नहीं लगाया. नकली फोटो लगाया? हाँ, नकली फोटो लगाया दूसरे का. क्या मांगे हैं आपके? मांग तो मेरी यही है कि मेरे को मकान चाहिए. पुलिस में पहले इससे पहले फरियाद की थी आपने, कंप्लेन किया था पुलिस स्टेशन में? मैंने नहीं करी साहब. आज पहली बार कर रहे? हाँ, पहली बार. वो मुकेश भाई साथ दे रहा है, हमारा तो कोई नहीं પણ અમકો સાથ દેતા હે. હાલ તો ડિંડોલી વિસ્તારની માથાભારે મહિલા બુટલેગર વ્યાજે રૂપિયા આપી રૂપિયા અને વ્યાજ વસૂલ કર્યા બાદ પણ મકાન પચાવી પાડ્યા હોય, જે મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી મહિલા બુટલેગરની શાન ઠેકાણે લાવવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી રહી છે.